મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા મજામાં? ચલો ભાઈ, લાસ્ટ સેશનમાં આપણે ન્યૂટનના ગતિનો બીજો નિયમ સમજેલા. ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું હતો? તો ન્યૂટન એવું કહ્યું કે પદાર્થના દ્રવ્યમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય. એટલે એવું કહી શકાય કે બળ એ દ્રવ્યમાનમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય, વિજ્ઞાનમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય એ શું થાય? તો બળના સમપ્રમાણમાં હોય. હવે આપણે આવી વાત આપણે ગઈકાલના સેશનમાં કરેલી હતી. હવે આજે આપણે શું કરવાનું છે? તો આજે હું તમને બહુ મહત્વનો ટોપિક સમજાવવાનો છું. ધ્યાન રાખજો કે આ સવાલ એટલે એકદમ ઇમ્પોર્ટન્ટ સવાલ. તમને જો કોઈ એમ કહેવામાં આવે કે આપણે ઇન્ડિયાની ક્રિકેટ ટીમ પસંદ કરવી છે અને તમને એમ કહેવામાં આવે કે પહેલો ખેલાડી તમે પસંદ કરો, તો તમારા માઇન્ડમાં કયો ખેલાડી આવે? તો તરત જ આપણા માઇન્ડમાં વિરાટ કોહલી, રોહિત શર્મા આવા ખેલાડી તરત આવી જાય કે નહીં? એમ જો પરીક્ષામાં કોઈ શિક્ષકને એમ કહેવામાં આવે કે તમારે એક આખી ચોપડીમાંથી એક સવાલ તમારે પસંદ કરવો છે, તો તમે કયો સવાલ પસંદ કરીને મૂકો? તો 3 માર્કમાં કે 4 માર્કમાં આ સવાલ તમને પૂછી શકાય. એટલે ખૂબ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. બરાબર ધ્યાનપૂર્વક એને સમજો અને આજે જેવો વિડીયો તમારો જોવાઈ જાય, સમજાઈ જાય, પછી એને મોડે કરીને નોટમાં લખી લેજો. બરાબર છે? શું છે આપણો સવાલ આજનો તે સમજીએ. ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખી F = ma કાઢો. શું કરવાનું છે? F = ma. F એટલે બળ, F એટલે બળ, m એટલે દળ અને a એટલે, તમને ખ્યાલ હોવો જોઈએ, પ્રવેગ. એટલે બળનું મૂલ્ય એ દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું હોય એવું આપણે તારવવાનું છે. એની આપણે તારવણી કરવાની છે. બહુ જ મસ્ત સવાલ છે, ધ્યાન આપજો, તમને આરામથી આવડી જશે. ચાલો હવે આ સવાલને તારવવા માટે આપણે શું કરીશું? તો આ સવાલને તારવવા માટે આપણે ધારણા કરીશું. ધારણા એ કરીશું કે માની લો કે કોઈ સ્કૂટર સવાર, એટલે કે હું સ્કૂટર ચલાવી રહ્યો છું અને મારો પ્રારંભિક વેગ કંઈ પણ હશે, આપણે એને યુ લઈ લઈશું. બરાબર? અને પછી શું થાય છે કે થોડાક સમય માટે હું શું કરીશ? તો હું મારા એક્સિલેટરમાં વધારો કરીશ, એટલે હું વધારે બળ આપીશ. એટલે બળ આપીશ ને એટલે શું થશે? તો મારા વેગમાં થોડો વધારો થશે અને મારા વેગમાં વધારો થશે તો એ વેગ વધી જશે, તેને આપણે વી લઈશું. એટલે આપણે કેસ બહુ સિમ્પલ ધારવાનો છે. એક સ્કૂટર સવાર શું કરે છે? તો એ યુ જેટલા વેગથી ગતિ કરે છે અને પછી થોડાક સમય માટે બળ વધારવામાં આવે, એક્સિલરેટર આપવામાં આવે, તેને વેગમાં વધારો થાય. બસ આટલો એક સિમ્પલ ઉદાહરણ લઈ તે આપણે શું કરીશું? આ સવાલને ટાળીશું. બરાબર? એ માટે આપણે શું કરવાનું છે? સૌથી પહેલા તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ લખવાનો છે. એ આપણે લખેલો જ છે કે ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું છે? તો પદાર્થના વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં. હવે આપણે આ F = ma ની તારવણી કરી, તો એ માટે શું કરવાનું છે? તો આપણે ધારણા કરવાની છે. શું ધારણા કરવાની છે? કે ધારો કે કોઈ એક પદાર્થ જેનું દળ m છે, એટલે કે હું જે પદાર્થ છું સ્કૂટર ચલાવું છું, તો મારું સ્કૂટર સાથે દળ કેટલું લઈશું આપણે? m દળવાળો પદાર્થ યુ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે. બરાબર? હવે તેના પર આપણે શું કરશું? ટી સમય માટે જેટલો f જેટલું બળ લગાવશું. હવે શું કરશું તેના પર? ટી જેટલા સમયમાં f જેટલું બળ લગાવશું, એટલે શું થશે? તેનો વેગ વધીને વી મીટર પર સેકન્ડ થાય. જો તમને ખાલી આટલી ધારણા જો આવડી જાય તો આ સવાલ ઓટોમેટિક સાબિત થઈ જાય. આમાં કોઈ ગોખવાની વસ્તુ લીધે ધ્યાન આપો તો આવડી જાય. હવે શું? ચાલો આટલી આપણે ધારણા કરીએ. હવે આપણે શું કરીએ? તો હવે આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન શોધીએ. તમને આવડે કે નહીં આવડે? તમને બહુ ફાઇન રીતે આવડે છે. બોલો, પ્રારંભિક વેગમાન એને આપણે કાલે કંઈક કહ્યું. શું કહ્યું? આપણે PI કહીશું. PI એટલે શું? તો વેગમાનનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, દળ ગુણ્યા વેગ. એટલે આપણું દળ કેટલું છે? આપણું દળ m છે. અને આપણો વેગ કેટલો? આપણે પ્રારંભિક વેગની વાત કરીએ, પ્રારંભિક વેગ કેટલો થાય? યુ થાય. એટલે તમારું પ્રારંભિક વેગમાન કેટલું થાય? એમ કહી શકાય, mu જેટલું થાય. વેરી સિમ્પલ છે. હવે આપણે શું શોધીશું? તો હવે આપણે અંતિમ વેગમાન શોધીશું. તો અંતિમ વેગમાનને આપણે શું કહીશું? PF કહીશું. તો તે કેટલો થાય? તો એ પણ દળ ગુણ્યા વેગ. દળ તો એટલું જ છે, પરંતુ વેગ હવે તમારો વી થશે. તમારું સૂત્ર શું બનશે? PF = m × v. હવે આપણે શું કરશું? તો હવે આપણે વેગમાનમાં થતો ફેરફાર શોધી કાઢીએ. શું કરીએ? વેગમાનમાં થતો
ફેરફાર અને એક ઇવનેસ વધારે તો એ મેં તમને સમજાવેલું છે કે વેગમાનમાં થતો ફેરફાર થતો હોય ને તો એ અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન કરવું પડે સમજાશે ને અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન વેગમાનમાં થતો ફેરફાર હોય ને એને જો આપણે ટૂંકમાં લખવું હોય ને તો એને ડેલ્ટા પી લખી શકાય અને ડેલ્ટા પાછો ડેલ્ટા પી એટલે જયારે કોઈ પણ વસ્તુને ફેરફાર બતાવવું હોય ત્યારે આ ચિહ્નનો તમે ઉપયોગ કરી શકો તો વેગમાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા પી બરાબર અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન એટલે પીએફ અને પ્રારંભિક વેગમાન એટલે પી આઈ એટલે કે તમે એમ કહી શકો કે ડેલ્ટા પી બરાબર શું લખી શકો એમબી ઓછા એમબી લખી શકો લખી શકો અને આપણે આપી દઈશું પરિણામ નંબર એક સમજાશે હવે આપણે શું કરીશું તો હવે આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમનો ઉપયોગ કરીશું શું ન્યૂટનના ગતિનો બીજો નિયમ શું કહે છે ન્યૂટનના ગતિનો બીજો નિયમ તો ન્યૂટનના ગતિનો બીજો નિયમ એમ કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર તેના પર લાગતા બાહ્ય બળના સમપ્રમાણમાં હોય એટલે એમ કહી શકાય કે બળ ચલે છે વેગમાનમાં થતો ફેરફાર અને તે માટે લાગતો સમય લખી શકાય ને વેરી સિમ્પલ છે તો હવે આને આપણે જો ટૂંકમાં લખીએ તો બળ માટે ટૂંકમાં શું લખાય એફ ચલે છે વેગમાનમાં થતા ફેરફાર માટે ટૂંકમાં શું લખાય ડેલ્ટા પી અને છેદમાં ટી લખી શકાય એટલે એફ ચલે છે ડેલ્ટા પી ના છેદમાં ટી થઈ ગયું હવે આપણે શું કરીએ હવે જો તમે ધ્યાન આપો તો ડેલ્ટા પી ની કિંમત છે ને આપણા સમીકરણમાં આવી આવેલી છે એમબી ઓછા એમયુ તો અહીં ડેલ્ટા પી ની જગ્યાએ આપણે આ એમબી ઓછા એમયુ લખી શકીએ કે નહીં લખી શકીએ લખી શકીએ એટલે ડેલ્ટા પી ની જગ્યાએ આપણે લખીશું એમબી ઓછા એમયુ છેદમાં ટી લખાશે તમને ખ્યાલ આવે છે હવે તમે શું કરી શકો તો હવે તમે આ એફ ચલે છે એમબી ઓછા એમયુ છેદમાં ટી છે ને હવે તમે આ સૂત્રમાં એમને જો કોમન કાઢી દેવું તો તમારું કઈ કહું લખી શકાય કે એફ ચલે છે એમ કાઉન્સમાં વી ઓછા યુ છેદમાં ટી લખી શકાય સમજાશે તમને તમે જો ધ્યાનપૂર્વક સમજતા જાવ ને તો એકદમ સરળ સવાલ છે તમને આરામથી આવી જશે હવે તમે જુઓ ને તો અહીંયા તમને પાછી એક હિન્ટ મળે શું હિન્ટ મળે તો તમે ખ્યાલ હોય તો તમે આઠમું ચેપ્ટર આપણે જો બરાબર સમજેલા હોય તો આઠમા ચેપ્ટરમાં આપણે પ્રવેગની વ્યાખ્યા હતું પ્રવેગનું સૂત્ર હતું તમને ખબર હોવી જોઈએ વી ઓછા યુ છેદમાં ટી એટલે એને પ્રવેગ કહી શકાય કહેવાય એટલે અહીં તમે શું કરી શકો છો તો આ વી ઓછા યુ છેદમાં ટી ની જગ્યાએ એ લખી શકો તો કહી શકે શું થશે હા કે એફ ચલે છે એમ ગુણ્યા એ આ વી ઓછા યુ ના છેદમાં ટી ની જગ્યાએ આપણે એ મૂકી દીધો વેરી સિમ્પલ તમે જુઓ આપણો સવાલ લગભગ તરવાઈ જવાનો આવી જ જવાનો આવી ગયું એફ ચલે છે એમ એ થઈ ગયું ને હવે બધું આવી ગયું એફ બરાબર એમ એ માટે એફ આવી ગયો એમ આવી ગયો એ આવી ગયો ખાલી હવે આપણા માટે પ્રશ્ન છે કે આ ચલે જે છે ને ચલે તેને આપણે કાઢવું પડે તો ચલે જે છે ને તેને કાઢવું હોય તો કાઢી શકાય તો કેવી રીતે કાઢી શકાય તો એના માટે તમારે અચળાંક મૂકવો પડે શું કરવું પડે અચળાંક તે અચળાંક કેવી રીતે મૂકી શકાય એની આપણે વાત કરીએ બરાબર ગઈકાલે મેં તમને વાત કરી ખબર કે પેલા વ્યક્તિઓ હોટલમાં જતા હતા યાદ છે ને બે વ્યક્તિ હોટલમાં જાય તો કુલ ખર્ચ કેટલો થાય 200 પાંચ વ્યક્તિ હોટલમાં જાય તો કુલ ખર્ચ કેટલો થાય 500 આવું કંઈક તમને કાલે કહેલું હતું વ્યક્તિને જો આપણે એક્સ લઈએ ને ખર્ચને હઈ લઈએ તો આપણે એમ કહી શકીએ કે એક્સ ચલે છે ભાઈ કહી શકાય એક્સ ચલે છે ભાઈ એટલે વ્યક્તિ વધે તો ખર્ચ વધે પણ હવે એક્સ ચલે છે ભાઈમાં જો તમારે આ ચલને જો કાઢવું હોય તો કાઢી શકાય તો કેવી રીતે કાઢી શકાય તે અહીંયા ધ્યાન આપજો કે જો તમારે આ ચલને કાઢવું હોય તો તમે આવું કરી શકો એક્સ બરાબર 100 ગુણ્યા y લખી શકો શું લખી શકો 100 ગુણ્યા y સર કેવી રીતે તો તમે જુઓ તમારા એક્સ બરાબર તમે 2 મૂકો ને તો તમે 100 ગુણ્યા 2 કરો ને તમારો જવાબ 200 આવી જાય ખ્યાલ આવે હવે તમે જો એક્સ બરાબર 5 મૂકો ને
तो 100 गुणिया 5 करो ने तुम्हारा जवाब 500 आवी जाए। એટલે આ 100 શું છે તો 100 એ એવી કિંમત છે કે જે ગમે તેટલી વ્યક્તિ હોય એની સાથે તમે એને ગુણાકાર કરો એટલે તમને કુલ ખર્ચ મળી જાય એને કહેવાય અચળાંક। શું કહેવાય અચળાંક। એટલે હંમેશા ધ્યાન રાખજો કે ચલ પરથી જો તમારે ચલને કાઢી નાખવો એટલે બરાબર લાવવું હોય તો તમારે શું મૂકવું પડે અચળાંક મૂકવો પડે। હવે એ અચળાંક સંખ્યા કઈ પણ હોઈ શકે, આપણા ઉદાહરણમાં એ 100 આવેલી, અન્ય કોઈ ઉદાહરણમાં બદલાઈ પણ શકે। એટલે આપણે શું કરીશું કે આપણા ઉદાહરણમાં આપણે અહીંયા કોઈ સંખ્યા નથી એટલે આપણે અહીંયા એવું કરીશું કે આ ચલને કાઢીને ઇક્વલ ટુ મૂકવા માટે આપણે શું કરીશું કે એની જગ્યાએ આપણે એક ચલ મૂકીશું, એક સંખ્યા મૂકીશું, અચળાંક મૂકીશું, તે કઈ મૂકીશું કે મૂકીશું, કયું મૂકીશું કે। એટલે અહીં શું થશે તમારું, તમને ખ્યાલ આવવો જોઈએ કે એફ ચલે છે એની જગ્યાએ શું મૂકીશું, એફ બરાબર કે એમ કે। કે શું છે, કે તમારો કે શું છે, કે તમારો અચળાંક છે। ખ્યાલ આવશે, સમજાશે, વેરી સિમ્પલ છે, હવે તમને આવડી જવું જોઈએ। હવે આપણે શું કરવાનું છે કે હવે આપણે એવું બળ લઈએ, હવે આપણે એવું બળ પસંદ કરીએ કે જેથી તમારું કે નું મૂલ્ય શું થઈ જાય, એક થઈ જાય। શું કે નું મૂલ્ય એક થઈ જાય, આપણે એવું બળ પસંદ કરીએ એવું આપણે માની લઈએ તો શું થશે કે જો કે નું મૂલ્ય એક થઈ જાય ને તો અહીં તમે કે ની જગ્યાએ એક લખો એટલે એક ગુણ્યા એમ એ તમારો ફાઇનલ આન્સર આવી જશે, એફ બરાબર એમ એ। એટલે અહીં તમારું આ સૂત્ર કરવાઈ જાય। હું તો એને એમ પણ કહું છું કે આ સવાલને ફાધર બરાબર માના એવા શબ્દોમાં પણ હું ઉચ્ચારું છું, એટલે એમ એટલે ફાધર, એમ એ એટલે કે માં, એટલે તમે એવી રીતે પણ યાદ રાખવું હોય તો રાખી શકો છો, બરાબર છે। કેવો લાગ્યો સવાલ, બહુ સરળ છે, બહુ સિમ્પલ છે, ખ્યાલ રાખજો એકદમ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, બરાબર સમજી વાંચી અને એને બે વાર મોઢે લખી દેવો, ઓકે। હવે આને આધારના દાખલા છે જે અમે નેક્સ્ટ સમજીશું, આવજો।